શું પણ વાત, દરિયા બોલ્યા અંદર થી આનંદ કંદ પ્રભુ છે. એવી જ્યાં માનતા જ્ઞાન થી થઈ મેરે બંધન નહીં, કે બંધ ને અશુદ્ધતા તો ભિન્ન તત્વ હૈ, એક દ્રવ સાથે એકતા હે. સમજમાં આયા? તે મને બંધન નથી, અર્થાત મેરે કો અશુદ્ધતા નહીં. એ જયકુમારજી બહુ સરસ અટવાઈ પછી ગરબડમાંથી આ બધી વાત. બરાબર પાનું વાંચવાનો ભાવ એવું તો છે, જ્ઞાન તો નીચે ને ગીતો રોકાય તો જ્ઞાન. હા ક્યાં કહેતે હૈ દિગંબર આચાર્યો નું એમ માનવું હૈ કે જીવ કો મોક્ષ હોતા નહીં, ક્યોંકે ઉસકે મેં અશુદ્ધતા રૂપી બંધન ભાવ હૈ નહીં. માનતા રૂપે માન્યા થા મેં અશુદ્ધ ને ભાવ બંધ રૂપ હું, એ જ્ઞાન વળી સમજાયા કરે રાગ મેં નહીં અશુદ્ધતા મેં નહીં, મેં તો ટીકાવ આનંદ ખંડ હોં. શ્રીમંદ ભાઈ આ તો સમજાય હું તો સાદી ભાષામાં છે પણ ભાવ ભલે હે ઊંચા હો. હા મને બંધન નથી, ધર્મીને જ્યાં સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડી ત્યાં હું તો મુક્ત સ્વરૂપે મેરે બંધન હે નહીં. અશુદ્ધતા હે નહીં, બંધન કહો કે અશુદ્ધતા કહો એક વાત કે નહીં? હે ધનાલાલજી અશુદ્ધતા કહો બંધન કહો એક વાત કે ભે રે? અશુદ્ધતા કહો તો બંધન કહો ઉસમે ક્યા ફરક ભાઈ? આશ્રવ સહિત હું કહો, બંધ સહિત હું કહો, મેં બંધા હુઆ કહો, મેં અશુદ્ધ સહિત હું કહો, એ માનતા થી માનવાપણું એ માનતા હુઆપણા શુદ્ધ સ્વરૂપ સમજાયા સે રહેતા નહીં. એસા માનતા શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એસે જાનને મેં આયા તો એ માનતા અશુદ્ધ હું ભાવબંધ હે એસી બાત રહેતી. સમજ મેં આયા? દેખો સંગત દ્રષ્ટિ કા ધ્યેય વસ્તુ બંધ રહિત હૈ. સમજ મેં આયા? એવું લખ્યું છે આનો શુદ્ધ સ્વરૂપ સમજવાથી પણ સમજાયાથી જોઈએ મુખ્ય બીજું ઠેકા એમ શબ્દો તો એ માનવા પણ ગાંઠ જેવું મિથ્યાત્મી થી કે મેં અશુદ્ધ હું, અશુદ્ધ તો તત્વ ભિન્ન હૈ તો અજ્ઞાયક સાથી અશુદ્ધતા મિલાયા માનતા એ સમજને આયા? માને તું માનતા શુદ્ધ સ્વરૂપ સમજાયા થી રહેતી નહીં, અર્થાત મોક્ષ સમજાય છે, મોક્ષ સમજાતા હૈ, મોક્ષ સમજાતા હૈ, મોક્ષ હોતા નહીં. સમજ મેં આયા પંડિતજી?